માતર તાલુકાના ઘરમાળા ગામની સીમમાં મગર ઘૂસી આવતા તેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે માતર તાલુકાના ઘરમાળા ગામમાં એક ખેતરમાં મગર ઘૂસી આવ્યો હતો, જેમાં ગામના ખેડૂતને તે મગર દેખાતા જ મગર જોવા મળતા જ તે ખેડૂત ઘરમાળા ગામના સરપંચના પતિને જાણ કરી હતી. ત્યારે મહિલા સરપંચના પતિ સ્થળ ઉપર જઈને તુરંત જ વન અધિકારીને ફોન કરી જણાવ્યું હતું કે અમારા ગામમાં મગર ઘૂસી આવ્યો છે. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓએ મગરનું રેસ્ક્યુ ઓપરેશન કરી મગરને પાંજરા પૂરી દીધો હતો અને તેને કોઈ સલામત સ્થળે લઈ જવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગામમાં મગર આવ્યો છે આ બાબતની જાણ આ સમગ્ર ગામમાં વાયુવેગે ફેલાતા મગરને જોવા માટે ગામમાંથી ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મારા ઘરમાળા ગામમાં મારા મિસિસ જે છે તે સરપંચ છે અને ગામમાંથી એક ભાઈનો ફોન આવેલો કે ગામની અંદર એક મગર આવેલો છે, તો તરત ઘટના સ્થળે હું આવી અને વન અધિકારી સાહેબને જાણ કરીને એમણે તૈયારીમાં આવીને મગરનું સ્ટિંગ ઓપરેશન કરી અને ઘણી જહેમત બાદ પકડી અને સફળતાપૂર્વક મગરનો કાબુ કંટ્રોલ કરીને ગાડીમાં સલામત સ્થળે લઈ જવા માટે તૈયાર થયેલ છે અને લઈ જાય છે. મહેશભાઈ બી મકવાણા, હું વનપાલ ઇન્ચાર્જ માતર, હવે સરપંચ શ્રી દ્વારા ઘરમાળા મોજે એમના દ્વારા ફોન આવતા કે ગામમાં મગર છે એ રીતના લોકોએ સરપંચશ્રીને જણાવેલું હતું. સરપંચશ્રીએ મગરને ઘટના સ્થળે જોઈ અને અમને ફોન કરતા અમે અમારી માતર રેન્જના સ્ટાફ કર્મચારીઓ શ્રી રૂબરૂ આવીને અમારી ટીમ દ્વારા મગરને ડાંગરના ખેતરમાં. મગર કેટલા ફૂટનો છે? મગર સમથિંગ 8-8.5 ફૂટનો છે. એની પરફેક્ટ સાઇઝ માપી નથી અત્યાર સુધી, એટલે એને રેસ્ક્યુ કરી અમે અત્યારે ઇકોટુરિઝમ પરિયજ ખાતે લઈ જઈએ.